ભગવાન શ્રી કૃષ્ણ જેમને આપણે કનૈયાના નામથી ઓળખીએ છીએ, જેમનો જન્મ મથુરાની જેલમાં થયો હતો, જેમણે ગોકુળમાં અનેક લીલાઓ કરી, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક રાક્ષસોનો વધ કર્યો, પરંતુ આજના આ વિડીયોમાં વાત કરવાની છે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા લોકડાઉનની. તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારે, ક્યાં અને કેવી રીતે કર્યો હતો લોકડાઉન. અને હજી સુધી અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથે જે બેલ બટન છે એને પણ ઓન કરી નાખો, જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ રહસ્યમય અને નોલેજેબલ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન તમને મળી જાય. આજના આ વિડીયોમાં અમે ભગવાન શ્રી કૃષ્ણથી જોડાયેલી સાચી કથા લઈને આવ્યા છીએ, જેમાં તેમણે વ્રજમાં સૌથી પહેલો 7 દિવસનો લોકડાઉન કર્યો હતો. તમારા બધાના મનમાં પ્રશ્ન આવતો હશે કે ક્યાં, કેવી રીતે અને ક્યારે, તો ધ્યાનથી જુઓ આ વિડીયોને, સ્કીપ કર્યા વગર જુઓ, ત્યારે જ તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે. અને નટખટ કનૈયાના આ વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં તમારી મનોકામના જણાવીને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સ્વાગત છે તમારો અમારા ચેનલ ગર્વ ગુજરાતમાં. હિન્દુઓના પ્રસિદ્ધ તહેવાર દિવાળીના આગલા દિવસે કાર્તિક શુક્લ પક્ષની તિથિના દિવસને ગોવર્ધન પૂજા અને ગૌપૂજાના સાથે અન્નકૂટ પર્વ પણ મનાવવામાં આવે છે. જેમણે ખબર ન હોય તો તેઓ જાણી લે કે ગોવર્ધન એક પર્વત છે જે ભગવાન શ્રી કૃષ્ણના સમયથી આજ સુધી વ્રજમાં આવેલું છે. આજે તમે બધા જાણશો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી ગોવર્ધન લીલાને અને જાણશો કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ એક પર્વતને દેવતુલ્ય બનાવી દીધું. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રો અને ગોપ ગોવાળો સાથે ગાયો ચરાવતા ચરાવતા ગોવર્ધન પર્વત ઉપર પહોંચી ગયા અને જોયું તો ત્યાં બધી ગોપીઓ 56 પ્રકારનું ભોજન રાખીને નાચતી ગાતી ઉત્સવ મનાવતી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે તમે બધી અહીંયા શું કરો છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે આજના દિવસે વૃતાસુરને મારવા વાળા અને મેઘો અને દેવોના સ્વામી ઇન્દ્રનું પૂજન થાય છે. આને ઇન્દ્રોપ યજ્ઞ કહેવામાં આવે છે. આ યજ્ઞથી પ્રસન્ન થઈને ઇન્દ્ર આખા વ્રજમાં વરસાદ કરે છે અને વરસાદથી આપણું વ્રજ રળિયામણું બની જાય છે અને જેનાથી ઘણો બધો અન્ન પણ પેદા થાય છે, જે આપણી સામાન્ય જરૂરિયાત છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ઇન્દ્રમાં શું શક્તિ છે અને એનાથી વધારે શક્તિશાળી તો આપણું ગોવર્ધન પર્વત છે જેના કારણે વરસાદ થાય છે. તેથી આપણને ઇન્દ્રથી પણ બળવાન ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. ઘણા બધા વાદ વિવાદ પછી ભગવાન શ્રી કૃષ્ણની વાત માનવામાં આવી અને ગોકુળમાં ઇન્દ્રની પૂજાની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરવાની તૈયારીઓ ચાલુ થઈ. બધા ગોપ ગોવાળો પોતપોતાના ઘરેથી જરૂરી વસ્તુઓ લાવીને ગોવર્ધન પર્વતની તળેટીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલી વિધિને અનુસરીને પૂજન કરવા લાગ્યા. નારદ મુનિ પણ ત્યાં ઇન્દ્રોપ યજ્ઞ જોવા માટે પહોંચી ગયા. જ્યારે નારદને ખબર પડી કે આ ઇન્દ્રદેવની પૂજા નથી થતી અને ઇન્દ્રદેવની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા થાય છે અને આ પૂજાની વાત નારદ મુનિએ ઇન્દ્રદેવને જણાવી દીધી અને તેમણે જણાવ્યું કે ઇન્દ્રદેવની પૂજા બંધ કરીને ગોકુળવાસીઓ બળવાન ગોવર્ધન પર્વતની પૂજા કરે છે. નારદજીની વાત સાંભળીને ઇન્દ્રદેવ ક્રોધિત થઈ ગયા અને તેમણે મેઘરાજાને આદેશ આપ્યો કે તેઓ ગોકુળમાં જઈને ભારે વરસાદ વરસાવે અને પ્રલય પેદા કરે. પછી વ્રજભૂમિમાં મુસળધાર વરસાદ થવા લાગી અને બધા ગોવાળો અને ગોકુળવાસીઓ ભયભીત થઈ ગયા. પછી બધા ગોવાળો ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તમે બધા ગોવર્ધન પર્વતની શરણમાં ચાલો. તે સમયે એટલી મુસળધાર વરસાદ થઈ રહી હતી ત્યારે એવું લાગતું હતું કે આખું ગોકુળ આ વરસાદના પાણીમાં ડૂબી જશે અને આકાશમાંથી પડવાવાળી વીજળી એક સાથે ઘણા લોકોને ભસ્મ કરી દેતી. પછી આંધી અને તુફાન દ્વારા પણ ઇન્દ્રે સંહાર કરવાનું ચાલુ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ બધાને ગોવર્ધન પર્વત પાસે એકત્રિત થવાનું જણાવ્યું અને જ્યારે બધા લોકો ત્યાં પહોંચી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત પાસે ગયા અને જોત જોતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી અથવા કનિષ્ઠા આંગળીથી ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધું અને ત્યારે ગોવર્ધન પર્વત છત્રી જેવો લાગતો હતો. પછી લોકો ગોવર્ધન પર્વત નીચે આવવા કહ્યું. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બધા ગોકુળવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચાવ્યું. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ધારણ કર્યું. બોલો ગિરિરાજ ધરણ કી જય.
અને જે સમયે ભગવાને આ લીલા કરી ત્યારે કૃષ્ણ બાળક હતા અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગોવર્ધન પર્વત એકલા ઉઠાવતા જોઈને બધાએ તેમની મદદ માટે ગોવર્ધન પર્વતની નીચે પોતાની લાકડીઓ થાંભલીઓની જેમ ઊભી રાખી દીધી અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણની થોડીક મદદ થઈ। આ જોઈને ભગવાન પણ ખુશ થઈ ગયા અને ગોકુળવાસીઓના મનોરંજન માટે ભગવાને એક હાથેથી વાંસળી વગાડવાનું ચાલુ કર્યું। આમ એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ વીતી ગયા, પણ વરસાદ પડવાનું બંધ જ ન થયું। પણ સાત દિવસ પછી ઇન્દ્ર શ્રી કૃષ્ણ અને ગોવર્ધન પર્વતથી હારી ગયા। ઇન્દ્રનો ઘમંડ તૂટ્યો અને વરસાદ અને તુફાન શાંત થઈ ગયા। તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલો લોકડાઉન સાત દિવસનો કર્યો હતો, જેના કારણે બધા ગોકુળવાસીઓએ ગોવર્ધન પર્વત નીચે સુરક્ષિત રાખ્યા અને સાત દિવસ સુધી કોઈ પણ તે પર્વતની નીચેથી ક્યાંય પણ ગયું નહીં। તે સાત દિવસ પછી જ્યારે વરસાદ બંધ થઈ ગઈ ત્યારે બધા લોકો ગોવર્ધન પર્વતના નીચેથી બહાર આવ્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની જગ્યાએ પાછો મૂકી દીધો। જ્યારે બધા ગોકુળવાસીઓ પોતાના ઘરે ગયા ત્યારે જોયું કે બધાના ઘર અને ખેતરને કંઈ પણ નુકસાન થયું જ નથી। તે જેવા હતા એવાને એવા જ પડ્યા હતા, કોઈ પણ નુકસાન વગર। આ જોઈને બધા હેરાન થઈ ગયા। ભગવાન શ્રી કૃષ્ણએ બધાથી કહ્યું કે તમે બધાએ ગોવર્ધન પર્વતની પૂજા કરી અને તેમને 56 ભોગ ધરાવ્યા અને અંતમાં પાણી પાવાનું ભૂલી ગયા હતા અને આ બધી ગોવર્ધન પર્વતની જ લીલા છે, જેના કારણે ગોવર્ધન પર્વત બધું પાણી પી ગયા। પરંતુ ભગવાને જે જણાવ્યું હતું એનાથી અલગ જ બનાવ બન્યું હતું। વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શેષનાગને ગોકુળની રક્ષા માટે મોકલી દીધો હતો, જેનાથી પાણી નગરમાં ન આવી શકે અને બીજી બાજુ ભગવાનના સુદર્શન ચક્ર નગરમાં આવેલ બધા જ પાણીને સુકાવી નાખ્યો હતો। આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સાત દિવસનો લોકડાઉન કરીને બધા લોકોનું જીવન બચાવ્યું હતું। એવી જ રીતે આપણે પણ આ વૈશ્વિક મહામારીના કઠિન સમયમાં આપણા દેશમાં કરવામાં આવેલ લોકડાઉનનું પાલન કરીએ અને પોતાના ઘરોમાં સુરક્ષિત રહીએ અને ભગવાન કૃષ્ણના ભજન કરતા રહીએ। અમે આશા રાખીએ છીએ કે જ્યારે લોકડાઉન ખતમ થશે ત્યારે પહેલા હતું એવું થઈ જશે। બોલો વૃંદાવન વિહારી લાલ કી જય। હવે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની પુત્રીનું રહસ્ય શું છે। આપણે દરેક લોકો મહાભારત વિશે તો જાણીએ જ છીએ। મહાભારત વિશે ઘણા પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે। મહાભારત તો આખા દેશમાં ખૂબ જ જાણીતું છે। મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની જીવનશૈલી વિશે વાત કરવામાં આવી છે। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની પુત્રીનું રહસ્ય અને એના વિશે વિસ્તારથી વાત કરશું। તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની પુત્રીનું રહસ્ય। મહાભારત અનુસાર વિદર્ભના રાજા ભીષ્મ પિતાની પુત્રી રૂકમણીની ઈચ્છા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ એમનું હરણ કરીને એમની સાથે વિવાહ કર્યા। રૂકમણી દેવી એ ભગવાન શ્રી કૃષ્ણની 8 પત્નીઓમાંથી એક હતા। શ્રી કૃષ્ણ અને રૂકમણી ના કુલ 10 પુત્ર હતા, પ્રદ્યુમન, ચારુદેષણ, સુદેષણ, ચારુદેહ, સુચારુ, ચરુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ। અમુક લોકો 9 પુત્રની વાત કરે છે, એટલે કે 9 પુત્ર વિશે અમુક વાત જાણવા મળે છે। બંનેની એક પુત્રી પણ હતી જેનું નામ ચારુમતી હતું। રૂકમણીજી તરફથી ભગવાનના ચારુમતી નામની એક કન્યા પણ હતી, જેનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં ખૂબ જ ઓછા માત્રામાં કરવામાં આવ્યો છે। ચારુમતી વિશે વધારે વિશેષ કંઈ લખવામાં પણ આવ્યું નથી, પરંતુ એ વાત જાણવામાં આવી છે કે યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે કૃતવર્મા ફરીથી પાંડવોમાં જઈને મળ્યા હતા તો એના જ પુત્ર બલિ સાથે ભગવાન શ્રી કૃષ્ણની પુત્રી ચારુમતીના લગ્ન થયા હતા। આ બાબત વિશે એની પુષ્ટિ કરવામાં આવી શકતી નથી અને આના વિશે કોઈ પણ વાત બીજા કોઈ પુરાણમાં જણાવવામાં આવી પણ નથી। તો મિત્રો, આ હતી બે વાતો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ લોકડાઉન અને તેમની પુત્રીના રહસ્ય વિશેની। અને મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને દબાવી લો, જેથી અમે નવો વિડીયો કોઈ અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તરત જ મળી જાય। તો મિત્રો, આપણે ફરી મળશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।